आज सुप्रीम कोर्ट द्वारा जे राहुल गांधी जी ऊपर केस थयो तो एना ऊपर स्टे आपवामां आव्यो छे। आजे सत्यनी जीत थई छे, असत्यनी हार थई छे, आजे मोहब्बतनी जीत थई छे अने नफरतनी हार थई छे। त्यारे कांग्रेस पक्षना एक एक कार्यकर्मा खूब उत्साह छे, लागणी छे अने कांग्रेस पक्षनो एक एक कार्यकर राहुलजी ने એ આગલા પ્રધાનમંત્રી રૂપે જ્યારે જોઈ રહ્યો છે ત્યારે વિશ્વાસ છે કે રાહુલજી આ દેશનું ભવિષ્ય છે અને આવનારા પ્રધાનમંત્રી પણ રાહુલજી જ બનશે। ત્યારે દરેક પક્ષના કાર્યકર આ ઉત્સાહ સાથે અમે અહીંયા આજે ફટાકડા પૂરીને બધાનો મોઢું મીઠું કરાવીને આ દિવસ અમે ઉજવ્યો છે અને આગામી દિવસોમાં જ્યારે પેટાચૂંટણી 2 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર પોતાના તન મન અને ધન સાથે કામ કરી અને આ મુંદ્રાની બારોઈની નગરપાલિકાની પેટા ચૂંટણીને ખૂબ મોટા માર્જિનથી અમે જીતવા જઈ રહ્યા છીએ। એક તો ખુશી એ છે કે અમારે અહીંયા પેટા ચૂંટણીમાં 1 નંબરના વોર્ડની ચૂંટણીનો હર્ષો ઉલ્લાસથી અમારો કાર્યકર એક અહીંયા ઝઝૂમી રહ્યો છે અને એની વચમાં ડબલ ખુશી એ ભારત દેશની છે કે જ્યાં રાહુલજી પોતાની સત્યતા ઉપર અડીખમ રહી અને નીચેથી કરીને ઉપર સુધી એ પોતાનું મન તન મન ધનથી એ પોતે દેશની એક પ્રજા માટે ખુલ્લા દિલીથી સંસદમાંથી બહાર કાઢવા માટે આ લોકોએ ખોટા પેત્ર કરી અને કેસ કરવામાં આવ્યો અને આજે સુપ્રીમ કોર્ટે જ્યારે સ્ટે આપ્યો ત્યારે કોંગ્રેસનો નહીં પણ પૂરા ભારતભરનો એક નાનામાં નાનો એક વર્ગ હોય એ રાહુલજી સાથે છે। આજે એ ખુશી સાથે આજે મુંદ્રા તાલુકા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના તમામે તમામ પ્રતિનિધિઓએ આજનો દિવસ એક મીઠું મોઢું કરી અને હર્ષો ઉલ્લાસથી આજે ઉજવ્યો છે ત્યારે આપના માધ્યમથી કહેવા માગું છું કે ભારતની પ્રજાને 100% આવા કિન્નાખોર જે પણ આ સરકાર છે એને જાકારો આપવા માટેના દિવસો આવી રહ્યા છે। 24માં મોહબ્બતની એક દુકાન ખુલી ગઈ એવી રીતે હું આજનો સંદેશ આપું છું। સૌપ્રથમ તમારા માટે ઉલ્લાસની આ વાત છે કે જે નીચેના કોર્ટનો જે ચુકાદો હતો 2 વર્ષની મેક્સિમમ પનિશમેન્ટનો એ ચુકાદાને સ્ટે આપવામાં આવ્યો છે અને એનાથી વધારે તમારે સુપ્રીમ કોર્ટના એ કમેન્ટને જોવા જેવું કે જેમાં એમણે નીચલી કોર્ટને ડાયરેક્ટ ક્વેશ્ચન કર્યું છે કે તમે કયા બેસિસ ઉપર રહી અને મેક્સિમમ પનિશમેન્ટ આપી। ઇતિહાસમાં પહેલી વખત હતું કે ડિફેમેશનના કેસમાં ઇતિહાસમાં જ્યારથી ભારત દેશ બન્યો છે ત્યારથી ઇતિહાસમાં પહેલી વખત હતું કે કોઈ વ્યક્તિને ડિફેમેશનના કેસમાં મેક્સિમમ 2 વર્ષની પનિશમેન્ટ આપવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ સંવિધાનની જીત છે, એ ભારતની જનતાની જીત છે અને ભારત અને દેશમાં જે અમારા દેશમાં વસતા દરેક કોંગ્રેસી કાર્યકરની જીત છે। આ કાર્યકરોની જીતથી અમે અમારા માટે ડબલની ખુશીની વાત છે કે વોર્ડ નંબર 1ની ચૂંટણી આવી રહી છે। અમારો કાર્યકર હર્ષો ઉલ્લાસથી ચૂંટણીમાં મહેનત કરી રહ્યો હતો અને એમાં આજે ડબલ સમાચાર છે, ડબલ ખુશીના સમાચાર, મોહબ્બત કી દુકાન ચલ પડી હે ઓર આગે ભી ચલતી રહેગી। જે આપણે મોહબ્બતની દુકાનનો પરિણામ કર્ણાટકમાં જોયું આ જ પરિણામ તમે 2024માં આખા દેશમાં જોશો। દેશનું સંવિધાન આજે જાગે છે, આજે જ્યારે અમે દેશના ઘડવૈયા સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નીચે ઊભા છીએ ત્યારે અમને દરેક દેશવાસીના ચુકાદા સાથે વિશ્વાસ આવી જાય છે કે બાબા સાહેબનું સંવિધાન આજે પણ જીવતું છે અને આ દેશ રહેશે ત્યાં સુધી એ સંવિધાનને હનન કરવાવાળા ગમે એટલી નફરતની દુકાન ખોલી લે પણ એને હનન નહીં કરી શકે અને હંમેશા એ સંવિધાન અમર રહેશે। સૌપ્રથમ તો વાત કરો તો તમે જે વાત કરી કે કોંગ્રેસની જીત કે પ્રજાની અને દેશની જીત થઈ છે। ભારત જોડો યાત્રા જે રાહુલ ગાંધીજીએ પ્રારંભ કરી હતી એ અનુસંધાને જે દેશની અંદર નફરતનો માહોલ હતો, જ્યાં પ્રેમની ગંગા વહેતી હતી, એ માહોલની અંદર જોવો તો દેશની અંદર કર્ણાટક, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં કોંગ્રેસે સત્તા ઉપર આવી અને છેલ્લા 2014થી છેલ્લા 9 વર્ષથી દેશની અંદર જે હિન્દુ મુસ્લિમનું તુષ્ટિકરણ કરીને મત મેળવવાનું જે ભાજપે રાજકારણ કર્યું હતું એને જાકારો પ્રજાએ આપ્યો અને આવનારા સમયમાં 2024માં દેશના ગૃહમંત્રી માનની ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિત શાહે પોતાના ટ્વિટર ઉપર 2024માં કોને પીએમ જોવા માગો છો, ત્યારે દેશના 63% લોકોએ રાહુલ ગાંધીનું નામ સજેસ્ટ કર્યું હતું અને તેમને
23% મત માત્ર નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે તેમને પોતાના ટ્વિટર ઉપરથી ટ્વીટ હટાવવાની જરૂર પડી, એટલે દેશનો મેસેજ ગયો છે કે લોકો અત્યારે નફરતને જાકારો આપશે અને દેશ પ્રેમને સ્વીકારશે. અને આ જે જીત થઈ છે એ ગુજરાતમાં ક્યારેય પણ કોઈ ન્યાયપાલિકા પાસે અપેક્ષા રાખી ન શકાય એનું આ એક વર્વ પ્રૂફ છે. કારણ કે ગુજરાતની 3-3 કોર્ટે જે આ ખોટો ચુકાદો આપ્યો એને કિન્નાખોરી રાખી અને દેશની અંદર 2024માં રાહુલ ગાંધી સંસદમાં ન આવે એના માટે જે એકને ષડયંત્ર કર્યું હતું એને એ ષડયંત્રને અત્યારે પર્દાફાશ થયો છે અને સુપ્રીમ કોર્ટે જે ડિસિઝન આપ્યું છે એની ખુશાલીમાં સમગ્ર દેશની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જોશ ઉલ્લાસથી ફટાકડા ફોડીને આ જશ્નને મનાવ્યું છે. આજનો દિવસ તમામ ભારતીય લોકો માટે જે સંવિધાનમાં વિશ્વાસ રાખે છે એ તમામ લોકો માટે અને કોંગ્રેસીજનો માટે હર્ષોલ્લાસ અને ખુશીનો માહોલ છે. આજથી લગભગ 6 વર્ષ પહેલાં 2019ની અંદર જ્યારે રાહુલ ગાંધીજીએ કોલાર બેંગલુરુમાં એક ચૂંટણી સભાને સંબોધીને પોતાનું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, એ સ્ટેટમેન્ટને અનુસંધાને જ્યારે કોર્ટમાં એમની વિરુદ્ધ કેસ થયું હતું અને અહીંયાની હાઈકોર્ટે એમને જે સજા ફરમાવી હતી એ સજા ઉપર માનનીય સુપ્રીમ કોર્ટે હાલે જે સ્ટે લગાવ્યું છે એને સમગ્ર ભારત દેશના લોકો વધાવી રહ્યા છે અને નાનામાં નાના કોંગ્રેસી કાર્યકરથી લઈ અને રાષ્ટ્રીય લેવલના હોદ્દેદારો સુધી એક ખુશીનો માહોલ છે. અને આ એક સંવિધાનની જીત છે ત્યારે અત્રેથી આપણે દરેક ભારતવાસીઓને કહેશું કે આપણે સૌ સંવિધાનમાં પૂર્ણ વિશ્વાસ રાખીએ અને સુપ્રીમ કોર્ટના હાલના જે નિર્ણયો છે એ ખરેખર સંવિધાનને સુરક્ષિત રીતે આપણે લાગુ કરી શકીએ એ માટેના છે અને તમામ ભારતીયોના હિતાર્થે સુપ્રીમ કોર્ટના નિર્ણયો આવી રહ્યા છે એને પણ અમે આવકારીએ છીએ. આજે જે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને જે હાઈકોર્ટે સજા કરી હતી એમને જે સ્ટે આપ્યું છે એનાથી આખા ભારતમાં અને ખાસ કરીને જે ન્યાય સાથે જોડાયેલા છે વકીલ મિત્રો અને જે વકીલ એમના માટે સારો છે અને પ્રજાને પણ વિશ્વાસ આવ્યો છે કે ભાઈ કોર્ટમાં દરેક છે પણ અંદર નથી. છેવટે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યું છે એનાથી રાહુલ ગાંધીનું જે સંસદ સભ્ય હતું પરકાર રહ્યું છે અને તેઓ સંસદમાં જશે અને પ્રજાનો જે અવાજ છે એ આપશે. અને હું રિક્વેસ્ટ કરું છું કે આજે પણ પેટા ચૂંટણી અમારે ત્યાં ડબલ ખુશીનો માહોલ છે અને આ રાહુલ ગાંધીનું જે સ્ટે આપ્યું છે સુપ્રીમ એના બદલ હું ન્યાયપાલિકાને ધન્યવાદ બાર પાઠવું છું. આજે માત્ર કોંગ્રેસની જીત નથી થઈ પણ જે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું છે એની જીત થઈ છે. જય કોંગ્રેસ. જે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે એમાં દેશના દરેક નાગરિક કોંગ્રેસની ટીમ સર્વે વધાવી રહ્યા છે આ નિર્ણયને. ક્યાંક ને ક્યાંક અમે ન્યાયપાલિકામાં વિશ્વાસ જે તૂટતું હતું અથવા અમે માની રહ્યા છીએ કે ક્યાંક ન્યાય વ્યવસ્થા જે બાબા સાહેબ આંબેડકરે જે કાયદો ઘડ્યો છે એ કાયદો આજ પણ ક્યાંક ને ક્યાંક કાયમ છે ત્યારે જ આવા નિર્ણયો આવી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જે દેશમાં જે ચાલી રહ્યું છે જે સત્તાપક્ષ છે એ ક્યાંક ને ક્યાંક દમણની જે એમની જે નીતિ છે એને આ જાકારો મળ્યો છે. અત્યારે અમે ખુશીથી કહી રહ્યા છીએ અને આભાર માની રહ્યા છીએ કે અમારા જે વિશ્વાસ છે એ ટકી રહ્યું છે. એનું કારણ એક છે કે ક્યાંક સુપ્રીમ કોર્ટે આ જે નિર્ણય આપ્યો છે એ નિર્ણય ખૂબ મહત્ત્વનો નિર્ણય છે. આવા નિર્ણયો જો થશે અને દેશની જે વ્યવસ્થા છે દેશમાં જે શાંતિ છે જ્યારે ન્યાય મળે છે ત્યારે શાંતિ જળવાય છે. શાંતિ માટે ન્યાય ખૂબ જરૂરી છે તો અમને એમ લાગી રહ્યું છે કે ક્યાંક આ ન્યાય માટેનું પ્રથમ પગથિયું છે. આ પક્ષને સાથે જે અન્યાય થઈ રહ્યું છે રાહુલ ગાંધીજીને જે અહીં બહાર સંસદમાંથી બહાર કાઢવાનો જે પેંતરો છે એમના માટે આ મોટો પરાજય છે એમ આપણે કહી શકીએ છીએ. અમને આનંદ છે અને કોંગ્રેસ પક્ષના અહીંથી મુંદ્રામાંથી વોર્ડ નંબર 1માં બીનાબેન કેનિયા ઊભા રહ્યા છે. અમે બધાએ આજના ઉજવણી સાથે એમનું પ્રચાર પણ કરી રહ્યા છીએ અને આગળ જતાં વોર્ડ નંબર 1માં બીનાબેન આવશે એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. ધન્યવાદ. જે ચુકાદો આવ્યો છે તેનામાંથી એક જરૂર કહી શકાય છે કે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થઈ શકતું. જે આ તાનાશાહ સામે એકલ વીર તરીકે અત્યારે જે રાહુલ ગાંધી લડાઈ લડી રહ્યા છે સડકથી કરીને સાંસદ સુધી જ્યારે પ્રજાનો પ્રશ્ન બની અને નાનામાં નાના વ્યક્તિઓના જ્યારે પ્રશ્ન બોલી રહ્યા છે ચોરના મોઢે ચોર કહી રહ્યા છે ત્યારે સત્તાનો પૂરેપૂરો દુરુપયોગ કરી અને એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીને આખા કહીને કે લોકશાહીનો ખૂન કરવામાં આવે છે વિપક્ષનો ખૂન કરવામાં આવે છે તેનો ઘડો દબાવવામાં આવે છે. જ્યારે સત્તા ઉપર બેઠેલા તાનાશાહો પોતાનો એક ચક્રી શાસન ચલાવે છે ત્યારે તેની સામે ફક્ત એકલ વીર ખાલી કહીને કે સાંસદમાં જે દમથી બોલી શકે છે તેવા રાહુલ ગાંધીને હટાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે તેની સામે અત્યારે જે સુપ્રીમ કોર્ટે સ્ટેનો ઓર્ડર આપ્યો છે તે બાબતે આપણે જરૂર કહી શકીએ કે હજી ભારતમાં લોકશાહી જીવંત છે તે મરણ નથી પામી અને આવનારા દિવસોમાં
પ્રજાના પ્રશ્નોને લઈને જ્યારે રાહુલ ગાંધીની જ્યારે આંધી ફરી વળશે ત્યારે આ જે ચોરો છે જેનું હું નામ નથી લેતી પણ તમે બધાએ સમજી શકશો કે આ ચોરો છે, બધાએ ઘર ભેગા થશે. બોલો ભારત માતા કી જય.